అవరియంతరం సీతారం నమ్ము రేణము జన్నములు ఏ శవసౌరం ఏ శోభనకార శవ పాపనాశన మంగళం తిస్వేసి బ్రహ్మమోయి మంగళం మంగళం ముగాను వీరు మంగళం గౌతమ ప్రభు మంగళం సుభద్రాదజన ధర్మస్వమంగళం నమో దుర్వరాగతి వేది వారిని వారిని అర్హత యోగినాథాయ మహావీరాయ తాయినే ఓంకారం బిందు సహితం నిత్యం ధ్యాయంత యోగిన కామద ముక్షదం చే ఓంకారాయ నమో నమః పన్నకే చ సురేంద్ర జగోజ్వేత సంస్పృశ నేరు సంస్కాయ శివీర స్వామిని నమ కళ్యాణ పాద పారామశుత గంగా హిమాచల విశ్వాం భోజ రవి దేవుంది సిఖ్యాతనందన అజ్ఞానద్వీరంతరం జ్ఞానంజన శలాకయ నేత్ర మునురితమైన తస్మై శ్రీ గురువే నమ తస్మై శ్రీ గురు సూత్రం నమో వియ రాగన్నం సమన్నం దేవీ పూయాం జవర్థి భక్తి వయం తెలుగు గురు మరువు తన భగవన్ తానం జీవ మైఖంతి ఇయ కొలు అనైజీవి అనైజీవ స్వయ అనై కంబ సంజుగ నివర్తి దుఃఖ రువే దుఃఖ వల్లి దుఃఖానుబంధే దశపున వ్యావక సహనాని చౌసరణ గమనం సారీ వ్యసనం ఉచితి సుదతమ సుదతమ సంపత్తి పావకమ విగమవ పాపకమ విగవ తహ భవత్తాయి భావో దశపున వివాహ సహనై చౌసరణం దుఃఖడ గరియా శుక్లాను సేవనం ఓ కాయవ మీనం యో కామేనం సయా సుపుణ్యానం భుజ భుజ సంకేలేసే ఈ కాలం సంకేలేసే జావజమ్మే భగవంత పరమతి లోకన మృతర్ పున సంబర కిన రాగదుగా రుచిన చింతమని భవజలీప ఏకంత శరణ హరియంత శరణం అప్పుడు హరియంతు శరణ సుధిని వాత అప్పుడే కరి లేదు మనం હવે આપણે આગળ સિદ્ધાશ્રમની વાત કરીશું. તહા પહીન જરા મરણા, જરા અને મરણથી જે પોતે રહી છે સંસારની અંદર બેઠા છે ત્યાં સુધી આશ્ચર્યની અદ્ભુત ઘટના એ છે, જન્મ, જરા અને મરણ અને શોક આ ચાર દુઃખો આપણી સાથે ને સાથે. જન્મ લેવું પડે દુઃખ, ગળપણ આવે દુઃખ, શોકમય વાતાવરણ આવે દુઃખ અને મરણ આવે. કોઈના બી ઘરે કોઈનું મૃત્યુ થયું ત્યારે કેવા લોકોના મોઢા થઈ ગયા હોય, કોઈના બી ઘરે, એમ તો આપણા ઘરે કોઈના પણ ઘરે કેવો આ માણસ હતો નહોતો નહોતો હતો કેવું થઈ ગયું એનું વાતાવરણ. બીજા લોકો બી આવતો કેમ ગંભીર થઈ જાય, એના દુઃખમાં કેવા સહભાગી થઈ જાય. મરણ શોકમય વાતાવરણ કેવું આ સંસારમાં ચાલતું હોય છે. ઘણા ટાઈમ પહેલાં એકવાર ટ્રેનમાં જતો હતો, આપણો ક્લાસ ત્યારે ન હતો કે એવું કંઈક હતું, એક દિવસ વહેલો ટ્રેનમાં બેઠો. ટ્રેનમાં છે ને સાંજે સાથીનોમાં ભજન કરનારા ઘણા બધા લોકો, એક ભજન ચાલી ગયું. ભજનમાં એક ટાઈમ પાસ બહુ ઊભા ઊભા જવું, પણ ભજનમાં ટાઈમ પાસ સરસ થાય, કારણ કે બધા લોકો ભજનમાં ખંજરીને મંજીને બધું વગાડતા હોય, એટલે સાંભળતા સાંભળતા ટ્રેન સ્ટેશનો ક્યાં આવી જાય ખબર ન પડે, એટલે આનંદ આવે. સારા સારા ભજન ગાતા હોય, કોઈ પાંડુરંગના હોય, કોઈ કૃષ્ણના હોય, કોઈ રામના હોય, કોઈ આ હોય, કોઈ જૈન હોય, બધા જ પ્રકારના લોકો સ્થવનો ગાતા હોય અને મજા આવતી હોય. એમાં એક વખત એક ભૈયા ઊભા થયા, ગજબ કવાલી ગાઈ. ક્યારેક ક્યારેક તો એવા સરસ શબ્દ મૂકે તો આપણે વિચારતા ક્યારેક કેવું છે. એને આખું વૈરાગ્ય એવો પીરસ્યો હતો વાતમાં, ને કોઈ પંક્તિના પ્રાસ તો કોઈ યાદ નથી મને, ત્યારે પદાર્થ યાદ છે. જબરદસ્ત વાત કરી કે તું સુગમ અભિમાનમાં ચાલે છે, હે માનો જબ તેરા જન્મ હુવા, તારો જ્યારે જન્મ થયો ત્યારે તને રાજવામાં માપવામાં આવ્યો તો તું કેટલા કિલોનો હતો, તો 2.5 કિલોનો એ પાઉન્ડ બાઉન્ડ અત્યારે આપણે બધા બોલતા હોઈએ છીએ. જબ તેરા મૃત્યુ તેરી રાખ કી, તારી રાખની પણ વજન કર્યું તો 2.5 કિલોનું જ થયું. અને જે અહીંયા જઈને એન્ડ કર્યો ત્યારે વિચારણા પડી ગયો કે બાપ, આખી ટ્રેનના બધા લોકો ક્યાં બાત હે, ક્યાં બાત હે, સ્તબ્ધતા થઈ ગઈ. બીમ પણ એને જે કાંઈ 2-4, 5-10 પોઈન્ટ આવા મૂક્યા હતા, ગજબ શબ્દો હતા. આપણે સાંભળતા રહીએ શું વાત કરી છે, તો અભિમાનની આખી આમ ઓસરતી હૃદય સ્પર્શીને એનો અવાજ તમે જુઓ તો, અને જેને શબ્દો મૂક્યા હતા એ ક્યાં બ્રાન્ડ બ્રાન્ડ કરતા હે, શર્ટ પહેલાં એ બ્રાન્ડ કા, પેન્ટ પહેના એ બ્રાન્ડ કા, શૂઝ પહેના એ બ્રાન્ડ કા, ઘડી પહેને જબ મરણો કા કફન મેં કોઈ બ્રાન્ડ નહીં હોતા, એક જેને પ્રાસ મુક્ત ગયો તો જોતા રહી ગયા તો આ શું વાત કરે છે. જન્મ જરા મરણ અને શોકના દુઃખની વાતાવરણમાં આખી જિંદગી ચાલે છે. મજાનું સ્મશાન બનાવી દેવામાં આવે, એમાં એસી રૂમ લગાડવામાં આવે, પંખાઓ મૂકવામાં આવે, કુલર મૂકવામાં આવે, બહુ સરસ લોકોએ ડાયનેશન કર્યું હોય, બહુ સારામાં સારા ત્યાં સુવિચાર લખેલા હોય, સ્મશાનમાં સુવિચારો સારા લખેલા હોય, સુવિચારો લખેલા હોય, ગાર્ડન બનાવવામાં આવે. જે માણસ જાય છે એને શું મળ્યા માટે, કોક જાય ત્યારે આપણે વાંચી લેવાનું કે આપણે અહીંયા ભરવાના છે, પડવાના છે, જઈએ ત્યારે આપણી શું દશા છે આપણે કોઈને ખબર નથી. લોકોની કલ્પના એમ છે, અજ્ઞાની લોકોની, મરનાર વ્યક્તિને એમ લાગે કે છેલ્લે મને બહુ સારી જગ્યાએ લાવીને માર્યો. હકીકત એવું છે કે મરવા માટે જે બાળવા માટે જે લોકો આવ્યા હોય એ લોકો આવનાર લોકો ટકી શકે ને એટલા વાતનો ઉભો કરવામાં.
કેવું વાતાવરણ, પંખા ચાલતા હોય, બધા લોકો શાંતિથી બેઠા હોય, બિસારીની બોટલો ત્યાં મુકાઈ ગઈ હોય, મળતું પડતું હોય અંદર મશીનમાં, બાર બધાને પાણીનો વ્યવહાર કરવામાં આવે, બધા બેસીને વાતો કરતા હોય, ફોન પણ ચાલતા હોય, જેને જોવું એને આટો મારવા બધે જાય કે ભાઈ તમે છૂટા ભાઈ તમે જો જઈ શકો છો, બધા કે કોઈને શું કામ પરેશાન કરું, બધા લોકો ધીરે ધીરે નીકળવા લાગે વાર્તા બોલતા. તો આમ વૈરાગ્યની પ્રતિધિઓ પણ આપણે કલ્પના ન કરી શકીએ એવી ઘટના છે. શું એક નિમિત્ત છે, કેવું વાતાવરણ હોય, વિચાર આવે, જન્મ જરા મરણ અને શોક ચાર બોલો છે ને, જન્મ જરા મૃત્યુ નિવાર નાય તાહા પહી ન જરા મરના, આ શબ્દ આપણે ગળપણને મરણ માટે અહીંયા વાપર્યો. તો લોકો સમજે છે કે ભાઈ પહી ન જરા મરના, જરાને મરણને દૂર કરનારા પ્રભુ છો. પોખરતીમાં બોલે છે આપણે તમ તીવ્રે પડદમ પછી કલ્યાણ પુખલ વિસ્તાર સ્વાદ કો દેવ દાન ધર્મમાં જાઈ જરા મરણ શોક પનાસન, જાઈ જરા મરણ શોક પનાસન, જન્મ જતા મરણ શોકને દૂર કરનારા જો કોઈ પ્રભુ તમે છો, પ્રભુ તમે અમારા જન્મને દૂર કરો, અમારા શોકને દૂર કરો, જરાને દૂર કરો, અમારા મૃત્યુને દૂર કરો, પ્રભુ બધી વસ્તુથી તમે દૂર કરો. કેવા સરસ સંદર્ભના શબ્દો લખાય છે, તહા પહીને જરા મરણ, જરાને મરણથી રહિત છે. મોક્ષનું સ્થાન એક એવું છે ત્યાં જરા નથી ને મરણ નથી, ત્યાં જવાનું છે ત્યાંથી પાછા આવવાનું નથી. બાકી બધી જગ્યાએ જન્મ થાય ત્યાં મૃત્યુ નિશ્ચિત હોય છે. એક મોક્ષ સ્થળ એવું છે જ્યાં જન્મ થયા પછી મૃત્યુ નથી, શરીર નથી, માંદગી નથી, રોગ નથી, આ નથી, તે નથી, આ બધું કાંઈ નથી. ત્યાં શરીર હોય તો આ બધું જફા હોય ને, શરીર જ નથી તો શું, શેનું બીપી માપવું, શરીરનું માપવાનું, આત્માનું કાંઈ બીપી હોતું નથી. ડૉક્ટર ત્યાં દવાખાનું નથી, ત્યાં કોઈ પેથોલોજી નથી, શરીર જ નથી, લોહી નથી, હાડકા નથી, વીર્ય નથી, મેદ નથી, મજ્જા નથી, ચરબી નથી, તો ક્યાં તમારી પેથોલોજી ત્યાં ચાલવાની, કશું જ નથી ચાલવાનું. કોઈ ટ્રેન નથી, બસ નથી, પ્લેન નથી, તમારું કિચન જે વાલું છે ત્યાં કિચન જ નથી, કારણ કે શરીરને ખાવા જોઈએ, ત્યાં ખાવાનું જ નથી, ત્યાં કંઈ કામ નથી. મિસ આવે બધું કશું કરવાનું જ નહીં, જ્ઞાતા દ્રષ્ટા ભાવે બસ ખાલી બસ રહેવાનું, પર્યાયમાં જોવાનું, પર્યાય સહજ ભાવોમાં રમવાનું, કાંઈ કશું જ નહીં કરવાનું. કેવી શાંતિ હશે, રોકનાર નહીં, ટોકનાર નહીં, બોલનાર નહીં, કહેનાર નહીં, ચાલનાર નહીં, ચાલવાનું નહીં, ખાવું નહીં, પીવું નહીં, પહેરવું નહીં, ઓઢવું નહીં, રડવું નહીં, રજવું નહીં, કશું જ નહીં. જ્ઞાતા દ્રષ્ટા ભાવે સંપૂર્ણ જ્ઞાનમાં પ્રમત્ત ભાવે રહેવાનું. કેવી મજા હશે, કેવી આનંદની અનુભૂતિ હશે. માટે લખ્યું છે જરાણે મરણથી રહિત એવું સિદ્ધ પદ્ન સિદ્ધ ભગવંતુ, જે જરાણે મરણથી રહિત થયા છે એનું સરનું આપણે સ્વીકારવા જઈએ છીએ. કારણ આપણે પણ ગળપણને મરણથી રહિત થવાનું છે. ગળપણ કેવું ડેન્જર છે, ઘરડા લોકોને જ્યારે જોઈએ છે ને બિચારા માંડ માંડ પ્રસવમાં. કાલે એક રિસેપ્શનમાં ગયા હતા, તેની અંદર એક સવારનો દિવસો રિસેપ્શન હતું એટલે રાતનું તો નહોતું, એમાં એક બાજી આવ્યા હતા, લાકડીના ટેકે બી માંડ માંડ ચાલી રહ્યા હતા. પહેલાં વિચારે એમાં આવ્યો કે આ ઉંમરમાં બી આ બેનને હું આવો શોખ જાયગા છે, ચાલી ન શકતા તો અહીંયા આગળ હરખથી આવ્યા છે, પહેલાં વિચાર આપવા. પછી વિચારવા ભાઈ એને બી મન તો થાય ને કે સંસારમાં માણસે મન ન થાય, ઘરનો પછી ના જાય કે બેન તો બેન શરીર ન ચાલતું, પણ એ રીતે જાય છે તો જવા દે, હું વાંધો જ થાય. પછી ત્રીજું વિચારે આવ્યો કે સર આપણે આ ઉંમરમાં આવશું તો શું કરશું, અત્યારે તો હોશિયારી મારી કે આપણે તો જવું જ નથી ગયા, પણ હું આવશે ત્યારે બધું જવું પડશે. ત્યારે જ્યારે રોગ આવે ને એને બધા વિચારાના નુસખા વધારે આવે, પાછા બધા વિચારો કરો કે કેવું ઘડપણ હોય, બિચારા કેવા કેવા શરીરવાળા લોકોને જોયા છે, વયોવૃદ્ધ લોકો, બેસી ન શકનારા લોકો, આમ કરનારા લોકો, તે કેવા કેવા પ્રકારની ભૂમિકા છે. આ બધું જોયા પછી એમ લાગે કે સંસારમાં જરાને મરણના દુઃખો કેટલા વ્યાપક છે. એક જગ્યાએ ફેમિલીને ત્યાં ભણાવવા જવાનું થતું, ઘરમાં બા હતા, બા હોવાના કારણે રોજ ઘર ખુલ્લું રહેતું, સ્વાભાવિક છે, સેવા ઘરે સરસ થતી, એટલે ચોવ્યાને બધું થતું અને બધા લોકો સાંજે ઘર બંધ જ ન હોય લગભગ સમય, કારણ કે ઘરમાં વડીલ બેઠા તો ઘર ખુલ્લી પહોંચે, બા ઓફ થઈ ગયા જાને મુક્ત થયા તો હવે ઘર જ ખુલ્લું ન હોય, બહાર જ રખડતા હોય, પણ એને કોઈ બોલે પણ એ બધા સમજે તો ખરી, બોલે એટલા માટે નહીં, આટલા વર્ષ ઘરે તો બાજર મન થાય બી સમજે, અને પાછું એમ પણ હવે બોલી ન શકે, લો અત્યારથી નુસખા ના જાય, હવે નુસખા જાય ગયા, જીવન ચેન્જ થઈ ગયું, ચોવારમાંથી રાત્રિ ભોજન ચાલુ થયું. ઉલટાનું એમ લાગે કે સેવા કરતા હતા ત્યારે તમે ધર્મ કરતા હતા, સેવા પતી તો તમે મુક્ત થઈ ને, મુક્ત એટલે તમને આનંદ થયો છૂટ્યાનો, તમને શું થયું આ બધું, જેને કારણે તમે સાવ હતા ત્યાંથી બી ગયા. ક્યારે બી અનુભવ એવો રહેવો જોઈએ આપણે બધાનો, હંમેશા અનુભવ હંમેશા આપણો એવો રહેવો જોઈએ કે જે અનુભવ હંમેશા આપણને વધારે ધર્મમાં આગળ વધારે પાછળ લાવે. એવું જવાબ દેવાથી હાસ છૂટ્યા, હાસકારો અનુભવ ન થવો જોઈએ. સેવાના અવસર હતા ત્યારે સેવા કરી, સેવાના અવસરને તમે મારે જાગવાનો અવસર આવ્યો છે. હંમેશા દરેક પલને તમારે માનવાના હોય, તમારો જે કામ છે કામના પર્યાયનો તમારો અનુભવ હોવો જોઈએ,
બધા સાથે જો ત્યારે શું કરવાનું, એકલા છો ત્યારે શું કરવાનું, આની સાથે જ્યારે શું કરવાનું, આની સાથે ત્યારે શું કરવાનું, દીકરી સાથે જ્યારે શું કરવાનું, દીકરા સાથે જ્યારે શું કરવાનું, રસોડામાં છો ત્યારે તમારું શું કામ છે, તમે જ્યારે એકલા છો ત્યારે તમારે કેટલા કામ છે. સતત તમારા પ્લાન સાથે તમારે રમવું પડે, ને તો તમે કહેવાય. બાકી સંસાર તો પડોજનથી જ ભરેલો છે, અહીંયા તો મુક્ત થવાની વાત છે, જરા અને મરણથી મુક્ત થાય. અવ્યય કર્મ કલંકા, કર્મરૂપી કલંકથી રહી છે. પહેલાં તો કર્મ જ નથી, એટલે કલંકથી બધાથી રહિત થઈ ગયા. કર્મમાં જે હોય તેને ટેન્શન, જે કર્મ કલંકથી રહી તો એને શું ટેન્શન, જેને કોઈ ચિંતા જ નથી. આપણે તો કર્મના ટેન્શન કે આપણું અપમાન થયું તો, આમ થયું તો, અડવિતરા થયા તો, આપણી બહાર કોઈ વાત કરી લેતો, આપણા માટે કોઈ માણસ બી આમ અભિપ્રાય આપે કે તમારા માટે આવી વાત કરતો તો આપણે તરત ઊંઘ ના આવે, હા આપણે તો કાંઈ કર્યું નથી, ને આપણી એવી વાત કરીએ, આપણે તો કેવા સીધા સાધા, ખાધે પીતે પહેરીઓડે બધા સીધા સાધા, કોઈને કાંઈ નડીએ ને, કેટલું આપણે તો વિચારી લઈએ. કોઈએ ભૂલથી પણ આપણી નાનકડી વાત કરી હોય તો કાંઈ, કેટલાક લોકો એવા બિંદાસ હોય, બિંદાસ ફરતા હોય ખોટું કરી, અમને ફરક જ પડતો. કેવી દુનિયા તમને જોવા માટે મળે છે, આશ્ચર્યવાળી દુનિયા છે ને. એવું છે, ઘરની અંદર ટીવી બગડી જતું તો બાપ એમ કહેતા કે આ દીકરાઓ જોઈ જોઈને ટીવી બગાડે છે, આખો દિવસ રિમોટ ઓર્ડર કરે છે, પછી આપણે બગડી જતો કહેતા ટીવીને કારણે તમે બગડી ગયા છો. કેવો સંસારનો પર્યાય છે, આપણા કારણે ટીવી બગડતો, ટીવીના કારણે આપણે બગડે છે. યાદ આવે ભૂતકાળ તમારા બધાનો, સંસાર આ ડાયલોગ સાંભળ્યા હશે તમે લોકો, એ કેવું બચપન હતું, કોણ કોના કારણે બગડ્યું, આપણા કારણે ટીવી બગડ્યો કે ટીવી કોકે બગાડ્યું, બધા જોયું હોય, નામ આપણું આવતું, આપણે પકડાતો કે ટીવી બગાડ્યા, એ કેવું સંસારની અંદર ઉભયરૂપનો પર્યાય આપણો ચાલ્યા. હવે તો કેટલો નુસ્ખાઓ જોવા માટે મળે આપણને, કે હતું શું, નીકળતું શું, કરતા શું, મારીને મોકલતા સ્કૂલની અંદર, નો સેનો જાય, ક્યાં બારગામથી આવે સવારે ટ્રેનમાં ઉતરે 5 વાગે, ઊંઘ આવતી ઉઠાડે કાચી ઊંઘમાં, 7 વાગે સ્કૂલ છે, ચલો તૈયાર, તો સ્કૂલમાં જવાનું છે, સ્કૂલ મોકલતા હવે છોકરા બેટા આજે રહેવા દે, આજે ક્યાં સ્કૂલમાં જવાની જરૂર છે, બધા તો થાકી ગયો હોય, સૂઈ આવે, આપણે ટીચરને કહી દઈશું. સુરત ડિફરન્સ કેટલો પડી ગયો, પેઢીમાં કેટલો ડિફરન્સ પડી ગયો. એક વખતે નાના હતા ત્યારે આમ કોઈ રસ્તામાં રમવા ગયા, રખડ પડી જાય, આપણે તો હવે ગેમો મેમો હતી નહીં, વિડીયો ગેમ બી ટીવીની આવેલી, કોકના ઘરે આવ્યું ત્યારે આમ બધાને મન થતું, બાકી તો કંઈ એવું હતું નહીં. રસ્તામાં ક્યાંક ખાડા પડે, પહેલાં તો ખાડા ખોદાયેલા રહેતા, પડે ને લોહી નીકળે તો કે તું તારા બાપુ ધંધાટ્યું હતું, કે ત્યાં લડવા ગયો તો ક્યાં ને ક્યાં સુધી, આપણને તો ત્યાં લોકો મમ્મી વળી નાખતા ને, ત્યાં શું દાટ્યું હતું એમ કહેતા હતા. અત્યારે કોઈ દીકરાને નાનકડું પણ વાગ્યો તેની મમ્મી તમે જોવા જોઈએ શું વાગી ગયો, અમારા દીકરાને શું થઈ ગયું, ટીકવાનું શું થયું, કીધું આમ કશું બોલે તો ને, એને પંપાળીને વાલ કરીને પ્રેમ કરીને, ઓલાને ઓલો ટેબલ હોય તો ટેબલના બે બાર વાગી જાય, પણ આને દીકરાને તો કાંઈ ના વાગે, કેટલો ફરક પડ્યો. આ બધું કર્મ હતું આપણું, કે કંઈક થતું તો આપણને જ મળતું સાંભળવા માટે, અને આપણે કેવા જુદા થયા કે આપણા દીકરાને કંઈ થાય તો આપણે એને પંપાડવાના, આપણે એને વાલ કરવાની, આ સંસારના પર્યાયમાં રમો છો. બોલો હવે સંસાર પર્યાય સમજાય, આ બધું મોક્ષમાં નથી, કર્મના કલંકથી રહી, આ બધા કર્મના કલંકો હતા, કલંક જ નહીં ત્યાં. આ ભય લાગે ને, ઓલો ભય લાગે ને, આને કેમ લાગશે ને, આને શું થશે ને, વાત વાતમાં કાંઈ વાત નહીં, મારે એવું સ્વરૂપ આવી જાય કે ખોટું લાગી જાય, ઝઘડો થયો ને એક જણ ઘર છોડીને જતું રહ્યું, ઝઘડો મોટો થઈ ગયો, ઓલો પગ પછાડીને ઘર બંધ કરીને જતા રહ્યા, સારું ક્રોધમાં ક્રોધમાં કહે છે, ક્યાંક પાટા પછી સૂઈ જાય તો પાછળ મનાવવા જવું પડે, ચાલો હવે ઘરે ચાલો હાલો, એટલે ઝઘડા આવી આપણે પટાઈને લાવવા નહીં આપણે. બોલો કેવું સંસારનું સ્વરૂપ છે, શું પરિસ્થિતિઓ સંસારમાં ચાલી રહી છે, હવે તો કેટ કેટલી પરિસ્થિતિઓ છે. મહેસાણા ભણતો હતો ને વર્ષો પહેલાં, ત્યારે અમારા પાસરાની બરાબર થોડેક દૂર એક પોલીસ સ્ટેશન હતું, મહેસાણાનું ગામનું કે કોઈ પોલીસ સ્ટેશન કહેવાય, લગભગ અમે લોકો સાંજે ફરવા જતા તો દર 2 દિવસે એક ઝઘડો આવેલો હોય ત્યાં. આપણા કરતાં જે નાના બધા કુંભ ગુજરાતમાં ગામડા મળે બધા કુંભવાળા લોકો આવ્યા, આમ ઘણા પણ વિશે ચીરા પડેલા લોહી નીકળતા હોય, હું આમ પ્રૂફ કરીને બતાવીશ કે તને જો હું તને કરાવજો, આ તો મને આ માર્યું છે, આમ હમણાં બરો હોસ્પિટલ ન ગયો, લોહી લઈને અહીંયા આગળ કે આને મને ચીરો માર્યો, આપણને એની પાસે જતાં ડર લાગે કે આ કેવો ઝઘડો થયો છે, કે આપણને કાપી ન નાખે દારૂ આપવા, એટલો ડર લાગે. મેં જવાનો રસ્તો ત્યાંથી એટલે અમે લોકો આમ બહાર ફરવા જતા ત્યાંથી નીકળતા, ચૂપચાપ ચાલી જતા, દર 2 દિવસે આવું કહીને કંઈ ગાળા કાઢી નહીં, મારા મારી નહીં, આવું બધું જોયું હોય તો વિચાર કરો કે શું પરિસ્થિતિમાં એ લોકોનું માઇન્ડ ચાલતું હશે, અને કેવી રીતે વાતમાં ઝઘડી ગયા. ત્યારે વિચાર આવે કે સારા ઝઘડા તો બધા કરતા હોય, બધાના ઘરે થતા હોય, તો પ્રભુ તે કેટલી કૃપા કરી છે કે અમને ઝઘડામાં બી તમે અમને હિંસાનું સ્વરૂપ એવું સરસ સમજાવ્યું છે કે અમે છરા લઈને કરીને મારવાના દોડી જતા, બાકી જો અજ્ઞાનતા હોય તો અહીંયા કંઈ ઓછું દોડ્યું હતું, આ સંસારમાં તો કોને હતા, ત્યારે પ્રોબ્લેમ આવે ત્યારે બધાને મોટા ઝઘડા થાય. આ જે બચી શક્યા છીએ એ પ્રભુના જ્ઞાનના કારણે બચી શક્યા છીએ, લિમિટમાં રહી શક્યા છે, ઝઘડો કર્યો પણ હાથ ન ઉપાડી શક્યા, હાથ ઉપાડે તો બીજું કંઈ કરી ન શકે, આપણે એક લિમિટમાં રહ્યા, આ લિમિટ પણ શેના માટે રહી, તો આ લિમિટ લેવાનું પાછળનું કારણ જો કોઈ તમને કરવા પડવાનું એ સમજણ તમે, બાકી આ મોક્ષમાં કાંઈ જ નથી, કર્મ જ નથી, એટલે સૌથી પહેલી જંજાળ નહીં કાંઈ, કર્મો એની બધી જંજાળ છે, રાખવાની વસાવાની, પુણ્ય હોય તો એને પચાવવું પડે, પાપ હોય તો એને પણ સંતાડવું પડે,
જ્યારે કર્મજ નથી એને શું ચિંતા? બે ઉભય ભૂમિ ગઈ, કોઈ આ સંતાન પડે, કોઈ આ સંતાન પડે. નિતામણીને બી ટેન્શન હશે, પત્રકારો છે ઊભા રહેવાનું, કારણ કે લગ્ન પ્રસંગ ઘરમાં લઈ ગયેલા પણ શાંતતા ન હોય. કેવી હોય? બહાર નીકળે તો એ બંદૂકવાળા માણસોની સાથે નીકળવું પડે. હું કેવો નિશ્ચિંત છું, મારે કે લઈને નીકળવું પડે છે, તમારે લઈને નીકળવું પડે છે, તો ભયભીત કેવો છે? એની પ્રાઇવસી શું? બિચારો એ કોઈ બી પ્રસંગમાં જ્યાં આપણે બુડી ગાળો ફર્યા કરતો, તો શું શું તમે શાંત? 65,000 કરોડ રૂપિયામાં બી તમે સુખી ન રહ્યા, તમને ભય છે. નિર્ભય છે, કેટલા નિર્ભય છે! કોઈ આવે તો લઈ જાય ને ભાઈ, શું લઈ જાય? જાન નથી જવાની, કાંઈ નથી લઈ જવાનું છે, લેવા જ નથી આવવાનું. ભાઈ શું લેવા આવે? હોય તો લેવા આવે, ન હોય તો શું લેવા? સુખી કોણ? તો પછી બાહ્ય જગતમાં એ સુખી, અંતર જગતમાં આપણે શું? બહુ ગંભીર વાત લખી છે આચાર્ય સૂત્રમાં, બહુ ગંભીર વાત ડૉક્ટર, બહુ ગંભીર વાત. આપણે તો આ સંસારમાં બેઠો, આપણા મિત્રો હોય, તમારો તો પિયરનું ગ્રુપ, સાસરાનું ગ્રુપ, સ્કૂલનું ગ્રુપ, કોલેજનું ગ્રુપ, કીટી પાર્ટીનું ગ્રુપ, જ્યાં કેટલા ગ્રુપ હોય છે, બિલ્ડિંગનું ગ્રુપ, હા પાડો કરાય ત્યાં જ કરવું પડે, આમાં શું કરાય? બિલ્ડિંગનું ગ્રુપ, ટાઈમપાસવાળું ગ્રુપ, નીચે ઓટલા પર બેસવાનું ગ્રુપ, નાના જગ્યાએ ફરવાનું ગ્રુપ, મોટી જગ્યાએ ફરવાનું ગ્રુપ, હવામાં ફરવાનું ગ્રુપ, ટ્રાવેલિંગનું ગ્રુપ, નાના નાના છોકરાને સરખે સરખાનું ગ્રુપ, કેટલા ગ્રુપ હોય છે? પછી જે એક્સ નાના એક્સ ગ્રુપ ને વાય ગ્રુપ ને જે હોય ને, કેવું કેટલા દગરા ગ્રુપો, કેટલા મિત્રો, અમારા નજીકના ફ્રેન્ડને, ક્લોઝ ફ્રેન્ડને, ક્લોથ ફ્રેન્ડને, ફલાણા ફ્રેન્ડને, ઢીકના ફ્રેન્ડને, કેટલું છે? ઊંચા જ નથી આવતા. આચાર્યમાં લખ્યું છે, હે આત્મા, તુમ્હી તુમ્મમ મિત્તમ ઈચ્છોસી કિમ ભૈયા મિત્તમ ઈચ્છોસી, તું જ તારો મિત્ર છો, તો ભાઈ મિત્રને તું કેમ ઈચ્છીશ? તારો મિત્ર, સાચો મિત્ર કોણ? તું જ તારો મિત્ર છે. આ ભાઈઓ કોઈ તારા મિત્ર મિત્ર છે જ નહીં, તું ઈચ્છે છે કેમ? કારણ તું એટલા માટે ઈચ્છે છે, કારણ કે તું તારો મિત્ર નથી બન્યો એટલા માટે. તમે જો તમારા પોતાના આત્માના મિત્ર બન્યા હોત તો તમે શું ભાઈ જગત તરફ દોડ્યા હોય? જોઈએ છે ને, ઘરમાં રહી ન શકાતું, ગરબી વાગે છે માથા પર, આખી બપોર કેમ નીકાળવી? જેને બહુ કામ છે એ ટેન્શનમાં છે કે આટલું તું કામ મારે એકલા બોલાને કંઈ કામ નથી, કેટલે આરામ છે. જેને કામ નથી ને એ વિચાર કે હું કરું શું આખો દિવસ ઘરમાં? સાચે કોઈ સુખી નથી. 10 વાગે કિચન પતી જાય પછી હું શું કરું એ પ્રશ્ન છે ને. એ ઘર કોરી ખાય છે ચાર દિવાલ. આ બધા લોકો આત્મા સુધી નથી પહોંચ્યા માટે આ દશા છે. આત્મા સુધી પહોંચવાનું છે. નો ફ્રેન્ડ સર્કલ. બધા સાથે જો ત્યારે બધા સાથે જો, કોઈ નથી ત્યારે તમે ભીતરમાં અંતરમાં છો. બાહ્ય જગતના સુખમાં જો, કોઈ નથી ત્યારે અંતર જગતના સુખમાં છો. એકલા પણ રૂમમાં રાખવામાં ભાઈ 15 દિવસ 20 દિવસ રહી શકાય. બસ સ્ટાર્ટિંગમાં અઘરું પડશે, પછી સેટ થઈ જાય ભાઈ, પહેલ સેટ લાગશે, કંઈ વાંધો નથી. અમેરિકાથી એક છોકરા આવ્યો હતો ત્યારે એને પૂછ્યું તો બીજું શું લાગ્યું અમેરિકાનો અનુભવ? એમ કે બીજું તો કંઈ લાગ્યું નહીં, પહેલાં તો બહુ સેટ થતાં બહુ વાર લાગી, હવે સેટ થઈ ગયું. હું સેટ થયેલો હું થયું એ કે ના, બસ બહાર નીકળે ત્યારે બહુ શનિ રવિ કાળમાં અઘરા પડી જાય કે સુખથી શુક્ર તો શું બહાર નીકળે એટલે બધા માણસો મળે, રાતના આવીને જોવાનું જોઈએ, શનિ રજા કોઈ માણસ જ ન મળે, ત્યાં તો કોઈને કહેવાય નહીં, એટલે આમ એડજસ્ટ થવું પડે. શનિવારે ઘરના કામ ને રવિવારે ગ્રોસરી શોપિંગ આ બે વસ્તુ લઈ લીધી એટલે કામ પતી ગયું કે હવે બિઝી થઈ ગયો. તો હજુ તું બાહ્યમાં જ દોડીશ, તું અંતરમાં ઘરે ને ઘરે પડ્યો રહે અને કાંઈ જ ન કરે ને તું ખરેખર પામેલો કહેવાય. તમને કાંઈ લાગવું ન જોઈએ કોરી ખાય છે. અંતર જગતમાં એ આનંદ, બાહ્ય જગતમાં આનંદ. હવે આવું કીધું છે, એક જણા ઘરની અંદર મોબાઈલ લઈને બેસી ગયો કે આપણે વાંધો જ નથી કે સોફા પર જ રહ્યા, કે કમાલ થઈ ગયો. મેં તો કહ્યું શું થયું તો કે સોફા પર જ તું રહ્યો, આટલું આટલું હું એ નથી રહી શકતો. એ કે 3-4 પિક્ચર જોઈ લીધો, સવારે જોયું 3 કલાકનું, પછી થોડું ખાધું, બીજું જોઈ લીધું, ત્રીજું જોઈ લીધું, ચોથું જોઈ લીધું, રેકોર્ડ થઈ ગયો. પાછો તું જગ્યાએ અંતરમાં નહીં, તું પાછું બહારમાં જાવ તો અંદરમાં નહોતો ભાઈ. એટલે આવું નથી પાછું, એટલે તો તમે પહેજો કાલથી કેન્ડી ક્રેશ ચાલુ કરશો. સર હવે ઘરમાં રહી શકે છે, અમે અમારા મિત્ર થઈ ગયા, તમારા નથી આ, એટલે આ કેન્ડી ક્રેશના મિત્ર થયા. સાધન નહીં, સ્વ આનંદ. ફકીરી જિંદગી જોઈએ, ફકીરી જેને કોઈ ફિકર જ ન હોય, આવી જિંદગી, મજાની જિંદગી જોઈએ. એવી સરસ પંક્તિ છે, લાવ્યા હતા કેટલું ને લઈ જવાના કેટલું, આખરે એકઠા કીધા નાણા રે જરા સરવાળો માંડજો, જિંદગીમાં કેટલું કમાના રે, લાખો વસાવી તમે મોટો બનાવ્યા, કેટલું બધું લખ્યું છે એમાં, તો વાંચો તમે કે બધું તમે કર્યું, પણ છેલ્લે તમે લઈ શું જવાના છો? બધું અહીંયા મૂકીને છોડીને જવાના છો. અહીંથી અમેરિકા ઘર મસ્ત વસાવી, અહીંથી અમેરિકા બધા રહેવા જવાનું થાય, કેટલું લઈ જાઓ તમે આમાંથી? એક જણના માથાથી 23 કિલોની બેગ આવે, બેગનું વજન ઇન્દર ઇન્ક્લુડિંગ,
સૌથી ઉપકાર કર્યો પ્લેનવાળાઓએ, પરિગ્રહ પરિમાણ વિર્મણ વ્રત બધાને આપી. તો એ માણસ ત્યાં આગળ, પહેલાં તો બે મિનિટમાં બેંક જમા થઈ જતી, માંથી બેંકોક જતો ને બધા વર્ષો પહેલાં બેંકોક જતા, બેંકમાં લાઈન નહોતી લાગતી એરપોર્ટ પર, ફટફટફટ બેંક જમા. હવે તો એક જગ્યાએ જોઉં તો એક માણસને 20 મિનિટ લાગે છે. બધા બધું લો, બધા જ્યાં બેગ ખોલે, કપડાં દાબી દાબીને ભરે, બે ચાર જેકેટ ઉપર પહેરી લે, બે ચાર સોનામ નાખી દે, કેટ કેટું પરાક્રમ કરે, માયાપૂર્વક ને લોભપૂર્વક. એ 1 કિલો 800 તો પાય નહીં એટલે પહેરી લે 4-5 કપડાં. ક્રોધમાન માયેલો 4 કસાયો છે ને, બધા કસાયોમાં ચાલુ કરે. આ બધા બ્રિટિશ એરવેઝ સૌથી બેસ્ટ, એક જ બેગ લેવાની. અને અમેરિકામાં અંદર અંદર ફરો તો સૌથી બેસ્ટ, લગેજમાં કોઈ પણ બે તેના પૈસા જ આપવાના. એ બધા લોકો લિમિટ પરિક્રમા જ ફરે, એકને કપડાં રિપીટ કરે, બીજું કંઈ કરે નહીં. લોકો કેવું છે ને, દેશ વિદેશ બધી વાતાવરણ કેવી છે, અનુભવનું સ્તર કેવું લાગે આપણે, સમજાય છે બરાબર. માટે લખું છે કર્મ વિકલ નથી રહી, પનઠ બાબા સર્વ પીડાઓથી રહી, પનઠસ્થ બાબા વ્યાબાદ બધી પીડાઓથી રહી જ છે. પીડા જ નથી, પીડાઓ અહીંયા છે, ત્યાં ક્યાં કોઈને પીડાઓ છે, એક પણ પ્રકારની પીડા નહીં. અહીંયા બધી માથાકૂટને પીડાઓ છે, ખાવાની પીડા, ખાલી આમ કરવાની પીડા, ઓલું કરવાની પીડા, નાસું ક્યાં, ખાસું ક્યાં, પીશું ક્યાં, ઊંઘશું ક્યાં, રહેશું ક્યાં. બહાર ગયા હોય કોઈ આપણે પ્રસંગમાં બોલાવ્યો હોય, જેને હોટલમાં ઉતરવાનું હોય તો આપણે ચાવી ન મળે ત્યાંથી આપણી હાલત કેવી હોય, પીડા 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 પીડા. મળી જાય મારું મળી ગયું, ચાલ બાકી જવા દે હાલ. પછી આમ અંદર જઈને જોઈએ બધાને ઉડે, પણ મારા નજીક બધું જ મળ્યું એટલે આપણે પીડામાં આવવું પડે, એની પીડામાં આપણે સહભાગી થવું પડે. લાવ લાવ તમને કરાવી દો, ચાલો ચાલો બધા સેટ થઈ જાય, આપણે ચલો બધા સેટ થઈ જાય. પછી એ પતેકના બધા રૂમમાંથી ચાવી પાછી આપવાની પીડા હોય. એટલે ધર્મશાળામાં ગયા હતા, કેટલાક ચીકના ગુંદરિયા બધા આવ્યા હતા અમુક જગ્યાએ, રૂમ બધાની ચાવી અલાઉ થઈ, 1.25 કલાક બધાને ચાવી મળી, રૂમમાં ગયા. રૂમમાં જઈને કેટલાકે પહેલાં જમવા જાય, કેટલાકે પહેલાં પૂજા કરવા જાય, એમાં 10-15 મિનિટનો ટાઈમ પાસ કર્યો. એમાં એ લોકોએ ત્રીજા માળી રૂમ લીધી એટલે લિફ્ટની રાહ જોવા ઉભા રહ્યા. લિફ્ટ મળી ઉપર ગયા તો ચાવી ન ખોલે, પછી ચાવી દેવા નીચે આવ્યો, ચાવી ખોલી, પછી ચાવી લઈને ચાવી ખોલી, માણસ ઉપર ચાવી તાળું ખોલી આવ્યું, અંદર રૂમમાં ગયા. રૂમમાં તો કે ઝાડું પટ્ટા નથી કરેલા, ઝાડુવાળાને બોલાવ્યો, ઝાડુવાળા સીધા કરાવ્યો, સરસ સારું. પછી એને હું તો પૂજા કરવા માટે નીકળ્યો, એ ભાઈ પાણી શોધતો હતો, પાણી પૂરું થઈ ગયું, હું નાહી ગયો તો પાણી પૂરું થઈ ગયું. કે તમે પાણી આવે રૂમમાં, મેં કીધું મારી રૂમમાં ફૂલ પાણી આવે, મને કે તમે રૂમ ગઈ, મેં મારી રૂમ તો આવ્યા છે પહેલી, હું નાહવા આવું જ, મેં પણ હમણાં હવે બંધ થઈ ગયું પાણી આવતું, હું છેલ્લા બી પાણી બંધ થઈ ગયું. નાહ્યા વગરનો રહ્યો એ માણસ, પહેલી ચાવી લીધેલી અને આ બધા નખરા કરવા રહ્યો, એને નાહવાનું પાણી ન મળ્યું, એની પૂજા સેવા કરી ન શક્યું. પાણી ચડાવ્યું, પછી બધા લોકો એકસાથે નાહવા ગયા, એ ટીપુ 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 બધાના બાથરૂમ પડ્યું, બધા રૂમમાં જાય, બહાર બંધ કરો બંધ કરો, નડે મારે પાણી આવે, કેટલી બુમમ કરી છે, કેટલા કસાયો કર્યા પછી બિચારો નાહવા માટે તૈયાર થઈ શક્યો. ત્યાં મારી પૂજા થઈ ગઈ હતી, ચોરાનો ટાઈમ પણ થઈ ગયો હતો, શું ફાયદો થયો. આ બધી પીડાઓ અહીંયા છે, મોક્ષમાં આવું કંઈ જ નથી. કાંઈ મોક્ષમાં શરીર નથી ને એટલે આ જફાવો જ નથી, આત્મા જો કાંઈ નથી. પણ તમે અહીંયા આત્મા જેમ રહેવા જાવ તો ભૂતળા જેવા લાગો પછી, એટલે અહીંયા ના રહેવાય, ત્યાં જ રહેવાય. કેવી બધી પીડાઓ સંસારમાં છે, નાનપણ છે આ સંસારમાં કાંઈ નથી. ગુજરાતમાં એક ગામડામાં છે ને, ત્યાં એક ચાનું સ્ટોલ બનાવ્યું છે, એ ચાના સ્ટોલ લખ્યું છે સ્પેશિયલ ભૂતળી ચાય, નામ આવ્યું ભૂતળી ચાય. પછી લખ્યું છે પિસાચની ખારી, પિસાચ ખારી ને આ ને તે ચૂડેલ ચા, નવે લાગે કે આ ગાંડિયાઓ ગામડામાં રહેનારાઓને ચાની આગળ બી ભૂતળા ભૂતળા લગાડવાનું મન છે. કેવું એક એક સંસારમાં વિચિત્રતા હોય, એક એક સંસારમાં કહો આવી આવી વિચિત્રતાઓ છે. કેવી માણસ પીડામાં રમતો છે, એને ભૂતળા સાથે કેટલો અનુભવ કર્યો છે, એને ચામાં બી લખ્યું ભૂતળી જાય બોલો. હવે આનો બીજો માર્કેટિંગ થઈ જાય તો લોકો એ પીવાઈ જશે કે ભૂતળી ચા પી આવ્યા, ચૂડેલ ચા પી આવ્યા, સામે સાચી ચૂડેલ, પછી માં થોડોક રંગીને આગળ થતા ચૂડેલ બી બનાવીને મૂકશે લોકો. પછી શું સંસાર છે, પીડા પીડા પીડા, કેટલી પીડા, આખો દેશ અત્યારે પીડામાં છે. બોર્ડર પર શું થશે, ઓલાનું શું થશે, ચૂંટણીમાં શું થશે, ઓલો આવશે, કેટલી છે, મને કોઈ ચિંતા છે. જે આવવાનું આવે, કર્મને માની ચાલીએ જ, બીજું શું, કર્મવાસી આવવાનું છે. કેવી દુનિયામાં જીવે છે, એક બાજુ જાપાનમાં એટલી શાંતિ જોઈ છે, કોઈ બોમ્બલાસ્ટ પણ નહીં, કોઈ ખટપટ પણ નહીં, કોઈ માથાકૂટ નહીં, પોલીસ ડ્યુટી કરે એટલે ખાલી શાંતિથી ઊભો હોય, તમે આમ નમ્યા કરો તો પોલીસ તમને નમે, ચાલ્યા કરો. કોઈ કેસ કે કોઈ આમ પોલીસની ગાડી દોડી હોય ને એવું એ નથી બને, આમ કે રિંગ વગાડી પોલીસ દોડી. લંડનમાં તો હજુ પોલીસ બહુ આમ દોડતી દેખાય, આમ ચાલ્યા પછી ભાગતી, અમેરિકામાં તો બહુ ભાગતી દેખાય તમને પોલીસો આમ વગાડી વગાડીને. આમ જાપાન તો કાંઈ જોયું,
તે હું જ્યાં આવતો ત્યાં પોલીસની બાજુમાં તો બે પોલીસ બહાર ઊભા રહેતા હતા, એટલે ખાલી મમ્મી નમતા હતા, બીજું કાંઈ ના. દેશોને તો યુદ્ધ સુધી સમજણ નહીં પડતી હોય. કારણ ઓસ્ટ્રેલિયા દુનિયાના ખૂનામાં છે, બોર્ડર પર અમેરિકા કીધું અમારો દેશ તમારે સંભાળવાનો, બોર્ડર તમારે સંભાળવાની કહે સોંપી તમને. અમેરિકા ત્યાં જહાજ નાખીને બેઠા શાંતિથી, કાંઈ કાંઈ ધમાલ નથી, ચાલ્યા કરે સિસ્ટમ, એક સિસ્ટમેટિક છે. અહીંયા પોતાનાથી ભાઈ, પારકાથી ભાઈ, સ્વચક્રથી ભાઈ, પરચક્રથી ભાઈ, કોમથી ભાઈ, જમાતથી ભાઈ, ધર્મથી ભાઈ, જાતથી ભાઈ, છેલ્લે ઘરમાં ભાઈ, કેટલો એક બાજુ આટલો સરસ ધર્મ, એક બાજુ આટલો સરસ ભાઈ, આટલો બધો જે ન હોવો જોઈતો હતો. શાંતિથી બધા લોકો હોવા જોતા હતા, પણ નથી. આ બી હોવું જોઈએ ને એમાં રહેવા માટે. ટાર્ગેટ જ હોય તો શું કરી શકાય. આવા સમયમાં તો આ પીડાઓ મોક્ષમાં જ નથી, એ સમજણ છે, કોઈ સમજણ આપણી પાસે. આ બધી જ પીડાઓમાંથી બહાર નીકળો તો તારે મોક્ષમાં જવું પડશે. કેવી હાલત છે. કેવલ નાનદંશા યાદ રાખજો, એક ગંભીર વાત ધ્યાન, ધર્મના ક્ષેત્રમાં બી બહુ બધી પોલિટિક્સ ચાલતી. તમારે ધર્મ સમજવું છે, પોલિટિક્સના જ સમજવું, કોઈના પણ જીવનમાં ઊંડા નહીં ઉતરતા. નહીં તો તમે જે બગડ્યા હશો ને ધર્મની શ્રદ્ધા તૂટી હશે, એવી તૂટી હશે કે તમને પાછા લાવી દઈ શકું. એટલે એ રસ્તા પર જતા જ નહીં. તમે ભલા, તમારા ભગવાન ભલા, તમારી ભક્તિ ભલી, તમે ઘર ભેગા ભલા, કોણ શું કહે ઓલા આટલા કલાક કર્યું ને તમારે કાંઈ, તમે તમારી ભક્તિ કરી દીધી, તમે ઘર ભેગા હતા, કોણ શું કરે જોવા તમારે નહીં જવાનું. કારણ કે એમાં પોલિટિક્સ સખત ચાલતી હોય. તમારે તમારી આરાધના પર ધ્યાન રાખો. કેવળ નાન દર્શન, કેવળ નાન અને દર્શન મોક્ષમાં ગયા બે મોટી વસ્તુ ફાયદો થાય છે. એક કેવળ નાન ને કેવળ દર્શન. શાંતિનો શ્વાસ ક્યારે લે માણસ? એક લક્ષ્ય નક્કી કર્યું કે મને 10 કરોડ રૂપિયા જીવનમાં જોઈશે, કમાઈ લે, સેટ થઈ જાય, એડજસ્ટ થઈ જાય ને બધું ફિક્સ થઈ ગયું હોય તો માણસ કે આપણે હવે થોડુંક આરાધના કરીએ, શાંતિનો અનુભવ કરીએ. કારણ કે સેટ થયું એટલે શાંતિનો અનુભવ. મોક્ષમાં શું મળે તો કેવળ ના ને કેવળ દર્શન. આ બે એટલા અદ્ભુત ગુણ છે, એટલા સરસ મજાના ગુણ છે કે આ બે ગુણ પ્રાપ્ત થાય એટલે એક શાંતિનો અનુભવ, એટલો સરસ શાંતિનો અનુભવ થાય કે બસ પરિપૂર્ણ જ્ઞાન ને પરિપૂર્ણ દર્શન, સાચું સત્ય હકીકત વાળું દેખાય નાતા દ્રષ્ટામાં. લોકસભામાં મેઇન સરકારના સ્થાને, જે ગવર્મેન્ટના સ્થાને બેઠો હોય અને બધા મિનિસ્ટરોની મોટી બેઠક બેઠી હોય, બધા લોકો અંદર અંદર ઝઘડે અને મારામારી કરે, બોલો કે ઓર્ડર ઓર્ડર કરે, શાંતિથી છોડે, જોયા કરે તમાસ, બીજું કંઈ કરે, હશે એની કાંઈ નહીં. ના તંદુરસ્તા ગંભીરતાપૂર્વક બેસવું એક જગ્યાએ, બસ જોયા કરો. તમારા ઘરના તમારા દીકરીના દીકરાઓ કે દીકરાના દીકરાઓ આવ્યા હોય, નાના નાના હોય, તો પ્રેમ તો તમને અદ્ભુત હોય જ. એ બે જણા ઝઘડે નાની વાત પર તો તમે શું કરો? છૂટા તો પાડો બરાબર છે, પણ તમે એ ઝઘડાનું સ્વરૂપ કઈ દ્રષ્ટિથી જુઓ? છોકરાઓ છે ઝઘડે, એ લોકો ન હોય આવું જોવું. ત્યારે તમારી દીકરીને ભળતી સુધી દીકરી કશું વર્ડ નહીં હોય, રેવા દીધું. કેમ ઝઘડો માને વિજ્ઞાતા દ્રષ્ટા ભાવે તમે લો લાઇટલી કે જવા દો ને આવું આવું ચાલે. એટલે આ બધી ભૂમિકા એકબીજા સાથે કનેક્ટેડ છે, જોડાયેલી છે, એક જ્ઞાતા દ્રષ્ટા ભાવથી કનેક્ટ થયેલી છે. જ્ઞાતા એટલે જાણવું ને દ્રષ્ટા એટલે જોવું. બારીમાં આમ ઊભા રાખ્યા હોય, તમારી સામે એક એક પર્યાય ચાલ્યા કરતા હોય, જોયા કરવાનું. તમારે કાંઈ આમ ડૂબી ઓલાવવાનું નહીં, ખુશ પણ નહીં થવાનું, નાખુશ પણ નહીં થવાનું, કશું જ નહીં કરવાનું, બસ જોયા કરવાનું. પર્યાય ચાલ્યા કરે એ તમારે જોયા કરવાનું. બસ આને કહેવાય છે જ્ઞાતા દ્રષ્ટા ભાવ. બસ બહુ પરિસ્થિતિ અસર ન કરવી જોઈએ, ચાલ્યા પરિસ્થિતિની કોઈ અસર ન થવી. કોણ આવશે 2019 ઇલેક્શનમાં? મારું ફરો હું ભલો, મારું હું ભલી પૂરી રાજકથા ભક્તકથાથી મારે શું મત કરે? હું ભલો, મારી હું ભલી, મારું કામ કરું. નકામાં બધા વિચારોથી બહાર નીકળી જવું આપણે, એ જ છે જ્ઞાતા દર્શન. આખા ગામનું ટેન્શન લઈને ફરતો ઇલેક્શનમાં જે આવ્યા હોય તમારે શું કહે? તમારા ઘરે 5 રૂપિયા નથી આવવાના, શું એનું ટેન્શન તમે લઈને કેમ ભરો? તમે કેમ એની નોંધ રાખો છો ક્યાં આવશે? વાત જ નહીં કરો. જ્ઞાતા દ્રષ્ટાભાવથી ઉડાડી દેવું. મારા કામમાં નથી એનો હું વિચારતો નથી, જે મારા કામમાં છે એના માટે હું પરિપૂર્ણ વિચાર કરું છું. બે જ વાત છે, જે આપણા કામનો તેનો વિચાર કરવાનો, જે આપણા કામનો તે કામનું છે એને જ માત્ર વિચાર કરવો. માટે કેવળ જ્ઞાન દર્શન, એમની પાસે સંપૂર્ણ જ્ઞાન છે, સર્વ દર્શન છે. સંપૂર્ણ જ્ઞાન હોવાના કારણે બધું જ પરિપૂર્ણ જ્ઞાનમાં દેખાય છે, દર્શન હોવાના કારણે બધું જ એમને દેખાય છે, માટે કશું જ બાકી રહેતું નથી. સિદ્ધિપુર નિવાસી, મુક્તિપુરના નિવાસી ભગવાન તમે ક્યાં જઈને વસ્યા છો? સિદ્ધિપુર મોક્ષ ફિક્સ જગ્યા છે, ત્યાં જઈને બધાએ રહેવા છે. આપણે બધા ત્યાં જ મળશું, નજીક મળશું એ ખબર નથી, પણ આપણે બીજાને આ કરશું. અરે કેમ છો ડૉક્ટર? આવી ગયા ડૉક્ટર? પેલા ગયા છે તો આપણને રાહ જોતા હશે કે હું તો બધાને રાહ જોઉં, આવું ક્યાં ખોવાઈ ગયા પેલા ડૉક્ટર જશે, બીજા મારા નામ ઉર્મીબેન, ઉર્મીબેન બધા જશે,
છોડી છોડો હું હોઈશ બધા મોકલે. સરળતા છે, તમે આટલું મને સાંભળો છો એ સરળતા જોઈશું. કોઈ સાંભળતું નથી પણ તમે એકલા સાંભળો છો. બધા લોકો મોક્ષમાં પહોંચી જશો પછી મને ત્યાં જઈને જોજો કે આ ક્યાં ગયો, આપણો ગુરુ ક્યાં ખોવાઈ ગયો છે એ શોધજો. કેવું હશે પણ આ બધું કંઈ ન હોય, ત્યાં નાતા દ્રષ્ટામાં બધું પરિપૂર્ણ જ્ઞાન હોય, બધું દેખાતું હોય સહજતાથી બધું. એવા મુક્તિના ઘરમાં આપણે ભોગતા બનશું, શાશ્વત સુખના ભોગતા બનશું આપણે, મોક્ષમાં મળશું આપણે બધા. મોક્ષ સિવાય કાંઈ નહીં, કંઈ ઝંઝટ મારી નહીં, કાયમ માટે એક જ જગ્યાએ ફિક્સ. હલન ચલન નહીં, ખાવાનું નહીં, પીવાનું નહીં, પહેરવાનું બોલવાનું ઝંઝટ માર્યું જ નહીં. કોઈ જવાબદારી, કોઈ સગાવાળા નહીં, સંબંધી નહીં, કોઈને ખોટું ન લાગે, કોઈનાથી આપણને ખોટું ન લાગે, કોઈ આપણે કહેવાય ન આવે, કોઈ ટોકવાય ન આવે, આપણે બધા સીધા જ ચાલે, બધા જ લોકો સીધા ચાલે. બોલું કેવા સમજ, કેવી અદ્ભુત વાતાવરણની ઘટના હશે, કેવો સરસ મજાનો માહોલ હશે. આ માહોલમાં આપણે રમશું, કઈ કઈને ખટપટ નહીં. અહીંયા તમે આમ બેસો, તમે આમ બેસો, ત્યાં તો બધા એકબીજામાં ઘૂસીને બેસી જશો. કઈ જમવાનું છે મોક્ષમાં, બસ અહીંયા આગળ રાગ દ્વેષ ઘટાડો છો, આનો સીધો રસ્તો. ક્લેશે વાસિત મંતે સંસાર, ક્લેશ રહિત મંતે ભવ. અહીંયા તમે જો માયા મમતા આ બધું છોડીને રહ્યા તો તમે અહીંયા જ પાકી જશો, અહીંયા જ મોક્ષ સુખનો અહેસાસ કરી શકશો કે આવું સારું સુખ હશે. સ્વાર્થ છોડી દો, પહેલાં મારુંપણું છોડી દો. વર્ષે 5,000 રૂપિયાના મૂર્ખા બનવા, 5,000 રૂપિયા વર્ષે. ટેક્સીવાળાને 2 રૂપિયા નતા તો આપી દે 10 રૂપિયા, 8 રૂપિયા મૂર્ખા બને કાંઈ વાત બને. તો ગરીબ માણસે આપણને 50 રૂપિયા ઉલ્લુ બને વધારે લીધા લીધા કાંઈ વાત. વર્ષે 5,000 રૂપિયા થશે, 5,000 રૂપિયા તમારા ટોટલ જશે, ટોટલ જે લોકો તમને ઉલ્લુ બનાવીને લઈ લીધા હશે. પણ તમને ખુશી મળશે કે 5,000માં બી તમે 5,000થી જ છેતરાયા, કસાય તો નથી કહીને. ક્ષેત્ર ક્યારેક તો ક્ષેત્ર જગત ક્ષેત્ર કરતાં આપણે જાતે જ ન છેતરાઈ, બીજા ક્ષેત્ર કરતાં આપણે સ્વયં જ છેતરાઈ જવામાં વધારે સારું છે. છેતરાઈ સહતાથી છે, આવું સહતાથી બનાવવાનું છે. મોક્ષમાં તો એવું છે, સુખનો અહેસાસ અહીંયા થશે. કેટલું મોક્ષમાં મજાનું સુખ હશે, અહીંયા આપણે ઝંઝટ મારી છોડી દઈએ તો કેવું શાંતિ લાગે છે. તો ત્યાં તો કંઈ હશે, કેવું મજા હશે, ત્યાં તો કંઈ ઝંઝટ મારી જ નહીં હોય, ત્યાં તો બહુ આનંદ 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 હશે. કેવો આનંદ હશે, જબ કઈ દીકરીઓની ચિંતા નહીં મોક્ષમાં, એ ના કે કોઈ દીકરીઓ નહીં. તમારું ઇથોપિયાનું સુખ હતું ને આફ્રિકાનું, હા એવો આફ્રિકા જેવું એવું સુખ હશે. ત્યારે તમારે નોકર ચાકર નહીં હોય પાછા, પણ નોકર ચાકરની જરૂર પણ નહીં હોય. આત્મા સિવાય કશું હશે તો હું નોકર ચાકર કરું છું. ઠંડી નહીં, ગરમી નહીં, વરસાદ નહીં, કાંઈ હોય તો પણ આત્માને કાંઈ ફરક નહીં. આત્મા તો એકદમ નિશ્ચલ નિષ્પ્રકમ અવસ્થાને પામી ગયો છે, એને કાંઈ લેવા દે. કેટલો સરસ આનંદ આવશે. અહીંથી 10 બિલ્ડિંગ દૂર કોકના ઘરે, અથવા અહીંથી દૂર એક કોઈ ક્ષેત્રમાં કોકના ઘરે કોઈ નાનો છોકરો મૃત્યુ પામી ગયો, તમને એની નોંધે ન હોય તો તમને શું એની અસર થાય? ઓહ એમ ચટી છે, હવે આપણે ઓળખતા નથી. દૂરદેશ અંતરમાં કોકના ઘરે જેને આપણે ઓળખ પેજક નથી, ત્યાં કોકના ઘરે કોઈ બી મૃત્યુ થયું કે કોઈનો જન્મ થયો કે કોકની કેક કપાય તો તમને કંઈ અસર થાય છે? આપણે કંઈ લેવા દેવાથી શું અસર થાય આપણને? બસ જેમ તમને બીજા ત્રાહિત લોકોની અંદર કંઈ પણ ઘટના થાય એની અસર તમને થતી નથી, થાય તો કે નજીક નહીં થાય છે. અને મને બોલાવ્યા નહીં, આ લોકો મારી સાથે સરખી રીતે વાત ન કરી, આને પ્રસંગમાં આને બધાને બોલાવ્યા તો મને જ ઓછું બોલાવ્યું, આ તો આને પહેલાં બોલાવ્યા મને તો પછી બોલાવ્યા, આ બધું અહીંયા બધું ચાલે છે. 150, 200, 300, 500, 1,000, 2,000 માણસોની વચ્ચે વધારે કાંઈ એમ ઓલા જેવું કરી લઈએ. તો એક નાનકડી વાત કહેવા માગું છું, ખોટું લાગે છે ક્યારેક? ક્યારેક ખોટું લાગે છે હસબન્ડથી, માણસોથી, હા કે ના લાગે છે ને? ધર્મ સમજ્યા પછી ખોટું લાગવું ન જોઈએ. એ મોઢું ચડાવીને ફરવાનું ને, તેની આંખીથી જોવાનું ને, ત્રાસી આંખીથી જોવાનું ને, નાક ચડાવીને ચાલવાનું ને, પગ પછાડીને ચાલવાનું ને, મનાવા પડે તો જ વાત કરવાની, બાકી મના ના આવે તો મનમાં બળબળ બળબળ કર્યા કરવાનું ને, આ સોખતું નથી. આપણે જાતે જ વળી જવાનું, કારણ કે તમે ગુસ્સો નહીં કરો ને ખોટું નહીં લગાડો એવું તો નથી બનવાનું, તો કરવાના જ છો તમે, વળતા આવડી જવું. શું કરું, અમે મહેસાણા ભણતા હતા ને, એક કેતન કરીને છોકરો હતો, રોજ અમે લોકો પૂજા કરીને આવે ને, આંબીલમાં અમારી હોય વહેલા પૂજા કરવાની, પછી 2 કલાક ગુણ પછી આંબીલ કરવા જવાનું. રોજ અમે દાદા પછી કે પારસ આજે તો આંબીલ થાય એમ છે, બધા કે આજે ખીચી દે ખીચી દે તને સારું સરસ.
મારે બહુ ખુશ લાગે યાર, થયા એમ નથી, માથું ભણાતું નથી. એ કહેતા એક દિવસ બે કલાકથી કરી લે ને, મસ્ત થઈ જશે, થઈ જશે, સરસ થશે, ચિંતા નહીં કર. ચાલ તું કે ત્યાં કરી લઉં છે, પાછો અંદર એમ બીસી જાય. રોજ ઓડી કરે ખરી, એને કરવાનો વિચાર હોય, રોજ એના ડોલ ચાલે, આમ માંગ માંગે, આમ રોજ આમ દાદા પછી કહે છે માથું ચડી ગયું છે, થતું નથી, હું ફારે પડી જઈશ, બધા મને મનાવે. એક દિવસ છે ને મને, અમે બધા બે જે મનાવવા, અમે બધા લોકો હતા, એક મને કહે કે આ આપણે એને કાલે મનાવો જ નથી. બોલો હવે એ તો એ રૂટીન પ્રમાણે બેસી હોય, અમે લોકો બધા મનાવવાને પ્લાન કર્યો તો ક્યારે મનાવવા જવાનું નથી. મારો મેદાજ નો બોલાવી દો ના, બધા જ ચૂપચાપ અંદર આવીને બેસી ગયો. તો કરવું તો તો શેને તો માન સન્માન માંગે. આ સંસાર મોક્ષમાં બધું ન હોય, અહીંયા બધું આવું જ હોય. લોકો સાતા પૂછવા માટે બીજા ડર ધીરે ધીરે ચાલે, બધા પૂછો સાતા બા રે વાત ને સીધો ચાલે, હું દેખાડો કરે છું. તપ કેમ દેખાડે છે આટલું તો કે તપ કરી હોય? કેટલાક માયા મમતાથી ભરેલા લોકો હોય આ સંસારમાં, આવું કરે તો તમે એવા બી તપસ્વી જોશો કે જે કાંઈ કશું જ કાંઈ અસર જ ન હોય. તમારે એક વસ્તુ ખબર ન પડી તો કે મેં ખબર શું પડે, ખાધું તો છે કે તેમ શું આપીશ. હમણાં લગ્ન હતા, જૈન લગ્ન વિધિ, દીકરીના તમે ગુણ જુઓ, કિંજલ દીકરી મીર અમેરિકામાં રહ્યો, તમે બંનેના ગુણ જુઓ તો માતા પિતાને ટક્કર મળે. પિતાને સ્પષ્ટ કીધું કે તમારા દીકરી તમારા કરતાં ગુણમાં આગળ હતી. ધ્રુસકે ધ્રુસકે પિતા રડે છે, ધ્રુસકે ધ્રુસકે કે સાહેબ અમને બી લાગે છે, તમે તમારી દીકરીને મને મળવા કેમ નથી. મેં બીઝી હતી બિચારી, માતા બી સરળતા તમે જુઓ તો ખૂબ સરળ. એની સામે એના દીકરાના પિતા લગ્નની વાડીનું વાપરતા નથી, ચપ્પલ પહેરતા નથી. દીકરો લગ્ન કરે છે, લગ્નની વાડીનું જમતો નથી અને પગમાં ચપ્પલ પહેરે. 75મી હોળી ચાલુ હતી, એક શ્રાવકના ઘરે આંબીલની ટિફિન હતું, ત્યાં ઘરે આંબીલ ખાવા માટે ગયા છે ને. જૈન શાસનની તાકાત તો સમજો છો, સરળતા એટલે તમે જે કરશો બધું બરાબર. તમે કહો છો બેસો બેસી જઈશ, તમે ઉભા તો ઉભા થઈશ, તમને શું હવે બધા લોકોને બસ જૈન શાસ્ત્રને ધર્મ પમાડવું છે એનો આનંદ. આ સરળતાઓ જેમ જેમ લાગે, વાહ પ્રભુ આપનું શાસનમાં તાકાત છે. એક શ્રાવક, આદર્શ શ્રાવક, રાત્રિ ભોજન નહીં એટલે નહીં, કાઉન્ટર 6:35 બંધ એટલે બંધ. હોસ્પિટલથી આગલા દિવસે એક જણ ઘરે આવ્યું હતું, તો કે મારા ઘરે નહીં, નીચેના ઘરે, પાડોશીના ઘરે, મારા ઘરે. મેં પારસને કમિટમેન્ટ આપ્યું છે, કારણ કે રાત્રિ ભોજન નહીં કરતું. ઠીક છે કે મારે હોસ્પિટલથી આવ્યા હોય તો વપરાવું પડે, એ બીમાર હતા, પણ મારા ઘરે તો છે ને સત્વા ધર્મના છે. આ શાસનમાં રમે છે, આ પ્રભુના શાસનની મજા માને છે, આ પ્રભુના શાસન. અને એના માટે લેખું સિદ્ધિપુર નિવાસ, મોક્ષપુરનો નિવાસ છે. બહુ આનંદ છે આપણને બધા અહીંયા આગળ ધર્મ બરાબર. આ મહારાજનામય ધર્મ કરો, 800 લોકો ઉપરે જમ્યા, 800 હૃદયમાં પ્રભુનું શાસન સ્થાપિત કર્યું. રાધિકરાજી મુસલમાન પરિવારો આવ્યા હતા, સામાન્ય પરિવાર નથી કહેતો, લોકોના બિઝનેસનો ઓળખા મુસલમાનો લોકો બી આવ્યા. અને જે ભગવાનના બધામના ફૂલથી કરતા હતા એ લોકો, ફોટોગ્રાફરે જે કેચ કર્યા છે, કલ્પના ભાવ જ જુદા. અંતરથી કરવાનું મન હોય, ધર્મ ગમતો હોય અને દેવગુરુના આશીર્વાદ મેળવ્યા અને ગુણિયલ વ્યક્તિ હોય, એ લોકો કેટલું પામે. લગ્નના 4 ફેરા, પહેલા ફેરામાં સોનાના દાન, ગાયોના દાન દેવા, 5000 ગોળમાં રકમ. બીજા ફેરામાં ચાંદીના દાન, ભગવાનને ચાંદીનો શ્રીફળ. ત્રીજા ફેરામાં સોનાના દાન, ભગવાનને સોનાનો ટીકો. ચોથા ફેરામાં કન્યાદાન, મહેસાના પાસામાં રકમ જ્ઞાનદાન છે ને. પ્રભુના શાસનની શક્તિ કેવું હશે, આ મુક્તિપુર મોક્ષ કેવું હશે. આ આ આ મુક્તિપુરના આપણે વાસી છીએ, આપણે આ ભોગતા છીએ. શું આ સંસારની લપણ છપણમાં આમ તેમ વાતો, નાની નાની વાતોની ચર્ચા જ નહીં કરવાની. લેટ ગો, છોડી દેવાનો દેવો શું, એમાં ટાઈમ નહીં બગાડ, આગળ વધો. આ રહી ગયું, ઓલું રહી ગયું, આને લઈ લીધું, ઓલાય છીનવી લીધું, ના મારે આમ ખોટું લાગે, એનું ખોટું લાગે જ તમને. મારાથી તમને ખોટું લાગ્યું, તમારી સામે પેંડા ખાવા બેસીશું તો પછી લગાડ ખોટું લે, 4 પેંડા વધારે તારા નામ ખોટું લાગે. શેનું મોઢું ચડી જાય, નમતા તરત નમી જવાનું, ખોટું શેનું લાગે આપણને. ખોટું જેટલો ટાઈમ ટકે એટલો ટાઈમ વધારે વધારે કસાઈ કર્મ આપણને પણ થાય છે, આપણે ભોગવવા પડશે. મૂર્ખા બનાય કોઈ દેશ આપણે, તે મોઢું ટણી ચડાવીને ફળવાનું આપણું, શેને ટણી ચડી જાય છે. સરળ કોઈ આપણે તમને ખોટું નથી થતું ના, જરાય ખોટું નથી. કર મજાક જેટલી મજા કરી, આ તો ઊંધી હોશિયારી મારે
તારે જેટલી મજા કરેલી કર, પછી હું કરું ત્યારે તું સહન કરીને તૈયારી રાખજે કે ઓલો બિચારો કરે જ નહીં. ખરો મારી સામે જાઓ, સીધા કરું તમને બધા. એવા સંસારને સીધો કરીને ચાલી રહ્યા છો, એવા ડાયલોગો મારતા શીખી ગયા છો. આજકાલ ધર્મની વાત જ નથી કોઈ તમારા, કેમ ચાલશે? શું હોવું જોઈએ? મને ખોટું નહીં લાગે, મારા પ્રભુને જ્યારે ખોટું નથી લાગ્યું, સાધના કાળમાં આટલું સહન કરવા છતાં એમને મોઢું નથી પાડ્યું, એ ઢીલા ગયું. મારે એ માર્ગ પર ચાલવાનું છે, હું ઢીલો નહીં. અલ્કેશ્વર ચોપાટીમાં નીતિ કરીને છોકરી વાસક સેવન કરતી 15, 16, 17, 18, 19, 20 ઉપવાસ દરમિયાન અંતરાયનો યોગ થયો અને એમાં વળી પાછી બિચારીની તબિયત, પેટમાં સખત દુખાવ. એક બાજુ તો એ પારણું કરી લે, એક બાજુ મમ્મી કે બેટા હું તને અડી લઉં છું, બોલો રેશમી કપડાં પહેરી લે. નહીં મમ્મી, તું ધરમ નહીં છો. સહન કરે, સહન કર્યું, સહન. પણ એમ થાય કે આટી ઘૂંટી કેટલી વળે છે પેટમાં, આમાં નિશ્ચય નગરું છે આ બધું રહ્યું. છતાં જે કેળવ્યું પૂરું કર્યું પાછું સમતા. તમે કલ્પના કરો, 23, 24, 25 વર્ષની યંગ છોકરી આવી તે તડપડીને પણ માસ્ટરને પૂરું કરો તો કેટલી ઊંચીની અંતરની આંતરિક શક્તિ. એ પરિસ્થિતિ તો મેં હું પોતે વ્યક્તિને ત્યાં બનાવવા જતો તો મને ખ્યાલ છે કે એ પરિસ્થિતિ કઈ પરિસ્થિતિમાં એ પોતે બંધાઈ ગયો છે. શું શું આનંદ, શું અનુભવનું ક્ષેત્ર આને કહેવાય છે. આરાધનાની મોટી તાકાત આ છે. ખોટું છે ને, મોઢું છે ને ચડી જાય, મોઢું કેમ ગુસ્સામાં લઈને ફરવાનું, હસતા રહેવા આનંદ માન. મોઢું દેખાય ત્યારે હસતું થયું, હસાવવાનું પડે, હસતા હસતા આવવાનું અહીંયા આગળ, હસતા હસતા જવાનું. તો શું ક્લાસમાં આવો ત્યારે બી હસાવવા પડે તમે લોકોને, મોઢા પડેલા ડલેલા લઈને આવો છો, સ્મશાનમાંથી મળતા પાડીને આવ્યો ને એવા મોઢા લઈને આગળ આવો છો, કેવું મોઢું હોય છે. અને ક્યારેય બી હસતા હસતા જ રહેવાનું, આનંદમાં રહેવાનું. લોકોને એમ તો જો કે દુનિયામાં તું એક જ માનો સુખી છે એમ તમને કહેવા કોઈ આવું છે કે તું એકલો જ સુખી છે દુનિયામાં. મને તો કર્મક્ષેત્રમાં એક જગ્યાએ મેં વાત કરતા હતા, એક જણને છે ને આંખમાં ઓપરેશન હતું, એ બેન આવીને બેઠા હતા. એટલે મેં બેનને કીધું, મેં તો કાલે એક જણને ઓપરેશન છે, આંખમાં ત્રીજું ઓપરેશન કર્યા, ટેન્શન મળશે. કારણ કે એમાં શું એમને કહ્યું હતું કે મારે 5 થઈ ગયા છે. તમે હસતા હસતા બોલો કે મારે તો દુનિયાભરના ઓપરેશન, 17 ઓપરેશન થઈ ગયા, 18 થવાનું થયું છે. ત્યારે તમે હસતા હસતા બોલો, હું કહેતો કે રડવાનું કે એમાં હું રસવાનું છું ને, શરીર શરીરનું કામ કરે કે ટેન્શન લેતો વાત, ટેન્શન થાય કે 17 ઓપરેશનમાં બી નિશ્ચિંતથી વાત કરે છે. સર ગજબ છે, હું તો તરત ફોન કરીશું, જો મારી સામે એક કેસ બેઠો 17 ઓપરેશન પછી મજાથી હશે જો આ લોકો મોડું જુઓ, કોઈને સમાધિ આવી જાય બધું. સમાધિ આપવાનું નિમિત્ત પણ મૂકવું બહુ જરૂરી થઈ જાય. ક્યારેક આપણે એ સિદ્ધિપુરના નિવાસી થવાનું, પ્રસન્ન રહેતા શીખવું તો કર્મ નહીં બધા, હસતા ખેલતા રહેવાનું. શું લાવ્યા હતા ને શું લઈ જવાનું, 2.5 કિલો 2.5 કિલો યાદ રાખજો. આવ્યા હતા ત્યારે અડી જવાનું, ત્યારે અડી જાય, વધારે કાંઈ છે તે બધું ઉડી જવાનું. તો શું હોશિયારી મારવાની, શું આ બધું કરવાનું. એના કરતાં મજાથી શાંતિથી સરસ લેટ ગો સાથે અંતર ગુનોથી, અને તું જ તારો મિત્ર છે, બહારના મિત્રને તું કેમ જંગે, આ ભાવથી રહો બહાર. બાકી તમે નહીં માનો, મેં કેટલા કેટલા ગ્રુપોના તમે ધર્મના નામે, કલ્યાણ મિત્ર નામે જે છેતરપિંડીઓ થઈ હોય અને એવા એવા પરિવારોને પણ સમાધાન કરવા માટે મારે બેસવું પડ્યું, મને યાદ છે કેવી કેવી પરિસ્થિતિઓ આવતી. માલકેશ્વર જેવા એરિયામાં ભણાવવા જતા હતા, અરે બાપરે ઝઘડા ઝઘડી એ લોકોને, 20 જણનું ગ્રુપ હોય, આને કાઢી નાખું, આને રાખી દઉં, આને ખોટું લાગ્યું. બે દીકરાના મા બાપ થઈ ગયા પછી તમે આવી ચિંદીગીરીમાં લડો, આ મારા ગ્રુપમાં ન ચાલે, આને ઈર્ષ્યા બહુ છે, આને આમ છે, એને બધી જગ્યાએ ઓછું આપી જાય. સંસારમાં બધા અહીંયા આવા જ, તમે વાલકેશ્વરમાં આવવાના જ છો, કંઈ વાલકેશ્વર જેવું તો ઝઘડો હોય, કંઈ આપણા જેવો ઝઘડો ત્યાં ચાલતો, કંઈ વાલકેશ્વરમાં એના જેવું જોઈએ, કોઈ આને ઓછું આવી જાય વધારે. આખી માણસો સ્વભાવ તો એ જ છે, ખાલી એને એનું ઓલું ખાવાની સ્ટાઈલમાં આપણું સ્ટીલની થાળી હોય, એની ચાંદીની થાળી જાય. બાકી રોટલી શાક તો એ જ હોય કે ટુના શાકમાં એને કંઈ સોનાનું બરફ ન લગાવ્યું હોય, એ આપણા જેવું જ શાક ખાતું હોય, તો કંઈ ફરક ન હોય. તો તો વિચાર આવે કે બધું શું, બધા કાગડા સરખા જ છે, કાંઈ ઓછા વધતા નથી, ખાલી ખોટી કલ્પનામાં રમવાનું. એના કરતાં બસ મસ્ત મજા, નિક્યું નિખાલસ હોવું જોઈએ, નિશ્ચિંત હોવું જોઈએ, કોઈનું ઓછું. પણ લોચો શું છે કે તમે નિખાલસ હો ને, બીજા લોકો નિખાલસ ન રહે તો તમને એમ વિચાર આવે, એટલે આપણે એકલા જ રહેવાનું, કોઈ તો રહેતું નથી. એટલે તમે પાછા એ વિચાર કરીને બી બધા દુઃખી થાવ તમે, કોઈએ તો શરૂઆત કરવી પડશે ને, કોઈએ તો સહન કરવું પડશે ને, તો માર્ગ ચિંતા છે ને. તમે બી આમ બધા બોલા કંઈક દ્રષ્ટાંત આવે છે, ગામમાંથી બધા નીકળ્યા, ગામે ગામ ઝઘડા માટે જવું છે, બધા લોકો ટોળું લઈને નીકળ્યા, રસ્તામાં બધા સૂઈ ગયા. તો રોજેલો પહેલો સૂતો હતો ને, એ વિચારમાં આવ્યો કે આપણું નીકળો તો હું છું, કાલે સવાર પડશે ને, નીકળું પહેલું મારે ચાલવું પડશે, તો ગામમાં ઝઘડા મારે જવું પડશે. એટલે રાત્રે ઉઠ્યું તો સીધો આમ પાછું છેલ્લા આવી સૂઈ ગયો, તો થોડા વાર બીજો ઉઠ્યો, એ કે આ મારો નંબર એ સૂતો, કે એમ કરતાં 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 સવારે બધા બધા ગામમાં જ આવી ગયા. એટલે આપણું આવું ખાતું છે, કોઈ કોઈ સ્ટાર્ટિંગ જ નહીં કરે, બધા હતા ત્યાં ને ત્યાં, સામે બધા હતા ત્યાં ને ત્યાં, તો શું કરશો શું તમે. ચેન્જ મારે મારા રમે ચેન્જ કરવું જોઈએ, મારે ચેન્જ કરવું જોઈએ, બસ મને આ ચેન્જ જોઈએ, બસ
જો કોઈ કરે કે ના કરે હું કરીશ, બસ મારા મારે આ નવો ચિત્ર પાડવો છે, બસ કોઈને ખોટું ના, હું તો ભલે કોઈને બી લાગે હું તો નહીં જ લગાડું, બસ લોકોને જે લાગે આમ કરીને સ્ટાર્ટ થશે તો 5 વર્ષ લોકો કસોટી કરશે, એ દાગરી થશે કે નહીં આવું હોવું જોઈએ, આવું શીખવા જવું છું, શીખવા લાગે ચીલો તો કંઈક ચિત્રો પડશે ને, કોઈક મસ્ત મજાનો સાચો માર્ક બી મૂકવું તો પડશે ને. મહેસાણા અમે ભણતા હતા ત્યારે મને યાદ છે એવા એવા પ્રસંગો આવતા હતા કે જૂના વિદ્યાર્થી હતા, હું ત્યારે નાનો હતો, મીટિંગ ચાલુ થતો આ સ્વીચ નથી ચાલતી, બોર્ડ નથી ચાલતું, આ નથી ચાલતું, બધા ફરિયાદો કર્યા કરે, જે ફરિયાદ આમ વાહિયાત હોય, પાણી બહુ ગરમ હોય, પાણી બહુ ઠંડુ હોય છે, નાવન પાણી આમ હોય છે, પીવાનું પાણી ગરમ હોય છે, બધી એ નાની ચર્ચા અમારી બધી ફરિયાદો શું આવી હોય, ચર્ચા કરતાં 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 3 કલાક 11 વાગી એમ ઊંઘ આવતી હોય, ત્યારે મેં નક્કી કર્યું હું મોટો થઈશ કંઈ ફરિયાદ જ નહીં કરું, કારણ કે હું ફરિયાદ આવ્યા છે ઘરેથી, ત્યારે મમ્મી કીધું જે મળે તે ખાઈ લેજો, જે મળે તે પી લેજો, મળે છે ને ખાઈ લો ને મૂકવાનું મારે. એક વાર સાહેબ હું મોટો હતો આગળ વિદ્યાર્થીમાં બેઠતો, મેં આગળની પહેલાં બેઠા હતા, મેં પહેલા નંબરવાળાને કીધું કે તું એકાદ બે પોઈન્ટ બોલજો ને તો બધા તને મારશે, મારા તરફથી કંઈ ફરિયાદ નથી, ભાઈ તમારા બધાને બોલ્યું બોલજો મારા તરફથી કોઈ ફરિયાદ નથી, મને કેમ હા આપણે બધું બરાબર જ છે, આપણે ભણવા આવે તો ભણવાનું ચાલે ચાલો, તો બીજું કંઈ ચિંતા નથી આપણને. સાહેબ આ બોલો કોઈને કાંઈ તકલીફ એટલું લાગી દીધું, સાહેબ આ ઓછું છે, બે 3 જણાએ કીધું, 5-7 મિનિટ તો પતી ગયું હોય, સાહેબ કે કોઈને કાંઈ તકલીફ નથી, બહુ સરસ ચાલે, બસ સરસ. સાહેબને ગંત આવી જાય કે આ બધા લોકો કાંઈ સરસ તો ચાલતો ન હોય, તંત્ર ક્યાંક ખોટું આવી ગયું, સાહેબ ગમે તેમ કરીને 1 કલાક પૂરો તો કર્યો, આમ તેમ આમ તેમ કરી, હું 10 વાગે પતી ગયો, મેં જઈને સુઈ ગયા, બધા વિદ્યાર્થી મારી પીઠ સાંભળી કે ત્યાં જાય, પહેલી વાર 10 વાગે મીટિંગ પૂરી કરી, નેક્સ્ટ ડે ઓફિસમાં મારી લેફ્ટ રાઈટ સાહેબે લઈ લીધી, સંસ્થામાં ગરબડવાળું ચાલે છે તે વાતને કેમ લોકોની સામે બહાર પાડવા નથી કીધું, સાહેબ કંઈ ચેન્જ જ ન થતું હોય તો આપણે તો તમે કીધું તો અહીંયા જે આપો એ ખાવાનું, જે આપો એ પીવાનું, જે ચાલે જે ચાલવા દો ને સાહેબ, એમાં અમારે તમે આટલું સરસ આપું છું, ખાઈએ છીએ પીએ છીએ ભણીએ છીએ, ભણવાનું બરાબર ચાલે છે, ચાલવા દો ને, મને કે નહીં આવી શી, ભલે અમે કીધું એ રૂલ્સ હોય પણ એને સુધારો થાય તો આપણે જ કરો, આપણે બધા ન ફાવે તો શું કરવાનું, સાહેબ એટલું પ્રેમથી સમજાવતા નહીં, પણ સ્વભાવ પર નડવાનું અમે ક્યારેય નતા કહેતા, નહીં આમ પણ રડો આમ પણ રડો, ચલાવતા પણ શીખો પણ ચાલવા પણ ન દો, અમને ઉભય મુખે તૈયાર કરતા, પણ સમજાવીને કહેતા ખાલી આવી ગયો બરાબર. ખોટું લગાડવાનું નહીં અઠવાડિયા સુધી, મોડું ચડવું ન જોઈએ, ટણી ન લાગવી જોઈએ, સમજાઈ ગયું ડૉક્ટર, પેશન્ટ મોડું નહીં ચડાવવાનું.